સદગુરુ તમે ઉલ્લેખ કર્યો હતો કે તમે એક સમયે ચૌદ અલગ અલગ વસ્તુઓ એકસાથે કરી શકો છો તો અમે બધા એ જાણવા માટે ઉત્સુક છીએ કે અમે અમારા શરીર અને મગજ બંનેના કેસમાં એવી ક્ષમતાઓ કેવી રીતે મેળવી શકીએ છીએ જેણે પણ કહ્યું મેં તો ક્યારેય એવું નથી કહ્યું સારું શું તમારી પાસે લિવર છે હા છે કામ કરે છે હા શું તમે જાણો છો કે તે અત્યારે કેટલા સ્તર પર કામ કરી રહ્યું છે તમારું લિવર જે કરી રહ્યું છે તે એનાથી ઘણું જટિલ છે જે તમારું મગજ કરી રહ્યું છે શું તમે જાણો છો મગજ વિનાનું લીવર જો આટલી બધી વસ્તુઓ કરી શકે છે તો મગજવાળો પ્રણિત કેટલી વસ્તુઓ કરી શકે છે ના હું વાત કરી રહ્યો હતો કામ વિશે નહીં હા પણ કામ સંભવ છે તમારે આ સમજવું પડશે કે એક ગોળ ગ્રહ પર જે આ સમયે ફરી રહ્યો છે હેલો શું તમે એક ગોળ ગ્રહ પર છો ફરી રહ્યા છો મોટા ભાગના લોકો આ નથી સમજતા અનલેસ યુ નો দে ગેટ સોઝલ્ડ આઉટ વિથ સમથિંગ ઓર দে ગેટ સમ ailment સડનલી યુ સી planet is રાઉન્ડ જ્યાં સુધી તેઓ કોઈ વસ્તુના નશામાં ડૂબેલા ન હોય કાં તો પછી એમને કોઈ બીમારી ન થઈ જાય પછી અચાનક તમે જુઓ કે ધરતી ગોળ છે શું તમને ખબર છે એક માણસ માટે કેટલું જટિલ કામ છે એક ખાસ લેટીટ્યુડ પર એક ગોળ ધરતી પર ચાલવું જે ફરી રહી છે અને એની ચુંબકીય શક્તિ આખો વખત તમારા ઉપર અસર કરી રહી છે આ એક ઘણી જટિલ પ્રક્રિયા છે તમે કોઈ બાળકને પૂછો જે માની લો કે એક વર્ષનો છે એ જાણે છે કે આ કામ કેટલું જટિલ છે તમે જોયું છે પણ જેમ તમે ચાલવાનું શીખી લો છો તમને લાગે છે કે આ તો કંઈ પણ નથી તમે ચાલી ચાલીને હેરાન થઈ જાઓ છો તમે કાર ચલાવવા ઈચ્છો છો મોટર સાયકલ ચલાવવા ઈચ્છો છો પણ ચાલવું ઘણી જટિલ પ્રક્રિયા છે ચૌદ નહીં પણ હજારો અલગ અલગ કામ તમારા ઢીચણ તમારું મગજ અને તમારા શરીરના દ્રવ્યો કરતા રહેતા હોય છે જો તમે આ વસ્તુઓને જાગૃતતાની સાથે કરી શકો તો તમે હજારો વસ્તુઓ કરશો તમે એમ પણ કરી રહ્યા છો પણ જો તમે એને જાગૃતતાની સાથે ચલાવી શકો તો તમે એક સાથે હજારો વસ્તુઓ કરી શકશો તો હું બસ મગજની અલગ અલગ ચેનલોની વાત કરી રહ્યો હતો જેને હકીકતમાં તમારે ચલાવવી નથી પડતી તમારે ફક્ત શરૂ કરીને છોડી દેવાનું છે તે પોતાની મેળે જ ચાલતું રહેશે પડોશીની છોકરી વિશે વિચારવા માટે શું તમારે દર વખતે શરૂઆત કરવી પડે છે એકવાર તમે એને જોઈ અને જાતે જ ચાલતું રહે છે કારણ કે તમે એની તરફ આકર્ષિત છો જો તમે એક જ સમયે દસ અલગ અલગ વસ્તુઓ તરફ આકર્ષિત હો તો મગજ દસ અલગ અલગ ચેનલ બનાવીને એને ચાલુ રાખવાને કાબિલ છે ગણિતની જટિલ સમસ્યા કોઈ સંવેદના સંગીત રાગ આ તે સો વસ્તુઓ એક જ સમય પર કારણ કે માણસનું મગજ એટલું જ જટિલ છે આ જટિલતાનો ઉપયોગ તમે પોતાને ગાંડા બનાવવા માટે કરી શકો છો બે લગામ વિચારો અને ભાવનાઓથી કાં તો જો તમે એનો ફાયદો ઉઠાવો તો આ એવી વસ્તુઓ કરી શકે છે જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય એવી વસ્તુઓ કરી શકે છે એક ચમત્કારિક રીતથી તમે અસાધારણ વસ્તુઓ કરી શકો છો જો જરૂરી ટ્રેનિંગ અપાય તો જો ત્યાં કોઈ ચાલી રહ્યું છે તો તમે ફક્ત એમની ચાલવાની રીતથી જોઈને કહી શકો છો કે તેઓ શારીરિક રૂપે ફિટ છે કે નહીં શરીર પર કામ કરવામાં આવ્યું છે તમે જોઈ શકશો ફક્ત ચાલવાની રીતથી આવી જ રીતે મગજ પર કામ કરવામાં આવ્યું છે કે નહીં તમારી ઉર્જા પર કામ કરવામાં આવ્યું છે કે નહીં એ પણ સાફ દેખાય છે કદાચ ઘણા લોકો એને જોઈ ન શકે પણ જો તમે ધ્યાન આપો તો તમે જોઈ શકો છો અત્યારે મોટાભાગના માણસોની સાથે સમસ્યા એ છે કે અમે તમને એક સુપર 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 કમ્પ્યુટર આપ્યું છે આ ધરતી પર સૌથી જટિલ મશીન આ માનવતંત્ર છે હું તમને પૂછી રહ્યો છું કે શું તમે યુઝર્સ મેન્યુઅલ વાંચ્યું છે હેલો તો ક્યારે વાંચો છેલ્લા દિવસે જ્યારે હું આ મૂર્ખતાપૂર્ણ વસ્તુઓ જોઉં છું લોકો મરતી વખતે ગીતા વાંચે છે હું કહું છું તમે છેલ્લા દિવસે યુઝર્સ મેન્યુઅલ વાંચી રહ્યા છો શું ફાયદો જો તમે કોઈ ફોન ખરીદો છો તો તમારે પહેલા ત્રણ દિવસમાં યુઝર્સ મેન્યુઅલ વાંચવી જોઈએ કે ત્રણ વર્ષ પછી જ્યારે તમે ફોનથી છુટકારો મેળવવા માંગતા હો તમારે એને પહેલાં ત્રણ દિવસની અંદર જ વાંચી લેવું જોઈએ તો હું તમને કોઈ ગ્રંથ વાંચવા માટે નથી કહેતો આ એક જીવિત ગ્રંથ છે શું તમારે સક્ષમ ન હોવું જોઈએ આ ગ્રંથને વાંચવા માટે આ સમજવા માટે કે આની પ્રકૃતિ શું છે આની પૂર્ણ ક્ષમતા શું છે અને એને શોધવામાં કારણ કે આ જીવન આના કે એના વિશે નથી આ જીવન આના વિશે છે આનો કોઈ વિકલ્પ નથી બસ એટલું જ છે કે તમે આ જીવનને કોઈ બીજી વસ્તુનો ગુલામ બનાવી શકો છો અને વિચારી શકો છો કે આ તેના વિશે છે પણ વાસ્તવમાં આ આના વિશે છે શું તમે એનાથી સમજ છો અત્યારે તમને લાગે છે કે તમારું જીવન શિક્ષા વિશે છે ના તમારું જીવન આના વિશે છે તમે આને શિક્ષિત કરવા ઈચ્છો છો તમે ઈચ્છો છો કે આ સારું જીવન જીવે તમે ઈચ્છો છો કે આ પ્રેમનો અનુભવ કરે તમે ઈચ્છો છો કે આ ખુશીનો અનુભવ કરે તમે ઈચ્છો છો કે આ એ બધી વસ્તુઓ કરે બાકી બધી વસ્તુઓ ફક્ત સહાયક છે આ અસલી વસ્તુ છે છે ને તો જો આ અસલી વસ્તુ છે તો શું આના પર થોડું ધ્યાન આપવું જોઈએ થોડું ધ્યાન આપવાનો અર્થ એ નથી કે તમે નિરંતર અરીસાની આગળ ઉભા રહીને પોતાની ત્વચા પર ધ્યાન આપ્યા કરો શું તમારે એ બધા પાસાઓ પર ધ્યાન ન આપવું જોઈએ જેનાથી આ માણસ બન્યો છે કઈ વસ્તુ આ જીવનને ચલાવે છે અને કેવી રીતે જો તમે સમજી લો કે કઈ વસ્તુ આને ચલાવે છે તો તમે જબરજસ્ત સ્પીડથી દોડી શકો છો જો તમે જબરજસ્ત સ્પીડથી દોડી શકો તો ચૌદ વસ્તુઓ કેમ તમે હજી પણ વધારે કરી શકો છો